મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન મોકણ ચાલુ આપણે પાઠ 11 ભૂમિશ્વર જેમાં પર્વતો અને પર્વતોના પેટા પ્રકાર જોયા ત્યાર પછી આપણે ઉચ્ચ પ્રદેશ જોયા હતા એમાં આપણે જોયું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તો પાઠ 2 માં આપણે જોશું હવે એનો બીજો પેટા પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ જોયા આપણે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પર્વતના તળેટી તળેટી હોય મોટી એમાં એક જ તરફ સીધો ઢોળાવ હોય ને એને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે એનો ઉદાહરણ તરીકે તમે લો પેટાગોનિયા પેટાગોનિયા જે ઉત્તર દક્ષિણ અમેરિકા પીટરબોર્ન તો યુએસ ભારતમાં યુએસ તો માળવાનું ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણે 11.7 માં પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશની આકૃતિ જોઈ શકીએ છીએ તમે જો પર્વતોની તળેટી આકૃતિ છે એમાં એક તરફ સીધો ઢોળાવ છે એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે કહીએ છીએ ત્યાર પછીનો ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ શું છે ત્રીજો ખંડીય ઉચ્ચ પ્રદેશ જોઈએ ભૂગર્ભિક હલનચલન એટલે જમીનમાં જે હલનચલન થયું હોય ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવવાના સ્થળો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે આપણે જોઈ શકીએ ત્યાં જમીન હતી અંદર હલનચલન થવાના કારણે કોઈ મોટો ભૂમિભાગ લાવવાના સ્થળો ખૂબ ઊંચા આવી જાય છે બરોબર છે અને એનું નિર્માણ થાય છે એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે કેવો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ખંડીય ઉચ્ચ પ્રદેશ નિર્માણ થાય છે તે બની જાય છે નિર્માણ બની જાય છે એના ઉદાહરણો આપણે લઈએ ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્ટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ખાસ ઉદાહરણો જોવા મળે છે ત્યાર પછી આ ટાઈમના ઉચ્ચ પ્રદેશ અને ત્રણ એના પેટા પ્રકાર હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ જોયું જેમ કે ઉચ્ચ પ્રદેશમાં આપણને શું કિંમતી વસ્તુઓ મળે છે અને શેના માટે ઉપયોગી છે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ હોય છે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન એટલે સારી જમીન હોય છે તો કપાસની ખેતી અનુકૂળ બને છે કપાસની ખેતી કરી જેમાંથી આપણે વૃક્ષ પ્રાપ્ત થાય છે કપાસની ખેતી કરી શકીએ છીએ તેના માટે છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે આપણે આ મૂવીમાં જોઈ છે ઊંચા ઉચ્ચ પ્રદેશ છે ઢોળાવવાળી જમીન છે પ્રવાસી શૂટિંગ કરવાના છે એટલા માટે ફિલ્મ અને પ્રવાસ માટે ઉપયોગી છે પ્રવાસ માટે કોઈ ફરવા જતા હોય એના માટે અથવા ફિલ્મની શૂટિંગ માટે ઉપયોગી છે ત્યાર પછી આપણે જોઈએ પર્વત જોઈએ ઉચ્ચ પ્રદેશ જોઈએ ત્યાર પછી ત્રીજો છે મેદાન જોઈએ મેદાન આપણે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ શું કહે છે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવે સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખીએ છીએ દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠરવેલા માટીમાંથી નિર્માણ પામે છે દુનિયામાં વિશ્વના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠરવાયેલ માટી નદી જેની પસાર થતી હોય એક દસ ફીટ માંથી જે વસ્તુ મૂકતી હોય કાપ છે છીપકલા છે બધું મૂકતી જાય એમાંથી જે મેદાન બને છે એથી વધુ મોટા મેદાન નિર્માણ પામ્યા છે નદીઓ સિવાય કેટલાક મેદાનનું નિર્માણ એના સિવાય પવન જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે તો તમે જોઈને પવન તો પવન ફૂંકાય છે અને વસ્તુઓ બને છે બરાબર છે અને જ્વાળામુખી તો પૃષ્ઠબંધી મોટું બધું જ્વાળામુખી થાય છે અને વસ્તુઓ બહાર પડે છે નદીના મેદાનનો સમાવેશ છે એટલે મેદાન રચાય છે મેદાનોનું વર્ગીકરણ એને પણ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે કિનારાના મેદાન એટલે કે સંરચનાત્મક મેદાન ખસારાના મેદાન અને નિક્ષેપણના મેદાન એના પર ત્રણ ભાગ કરવામાં આવે છે તો પેલું એટલે કિનારાના મેદાન જોઈએ આ મેદાનનું નિર્માણ મુખ્ય ધ્યેય સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભીય હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજરનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે શું કહે છે આ મેદાન નિર્માણ મુખ્ય સમુદ્ર કિનારો હોય પૃથ્વીની ભૂગર્ભીય હિલચાલ હોય એના કારણે નજીકનો ખંડીય છાજરનો ભૂમિભાગ ઉચકાય છે ઊંચો થાય છે ત્યારે બનતા મેદાનને આપણે સંરચનાત્મક મેદાન કહીએ છીએ અને કે કિનારો મેદાન કે સંરચનાત્મક મેદાન આવા મેદાન એના બે નામ છે કિનારો મેદાન અને સંરચનાત્મક મેદાન આવા મેદાન મોટે ભાગે
ભૂમિ ખંડના કિનારે જોવા મળે છે, જમીનનો જે ખંડ હોય એના કિનારે જોવા મળે છે. એના ઉદાહરણ જોઈએ, મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય, મેક્સિકો છે એના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય, અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આ મેદાનનું નિર્માણ થાય છે, જમીનનું તળિયું ઘસાવાના કારણે પણ આ કિનારાના મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યમ મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યમ મેદાન છે ને એ તળિયા ઘસાવાના કારણે કિનારાના મેદાનનું નિર્માણ પામ્યું છે. ત્યારબાદ છે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે વાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાયેલી મેદાન પર છે. કોઈ પર્વતો ઘસાય છે, કોઈ ઉચ્ચ પ્રદેશો ઘસાય છે, કોઈ નદીનું મેદાન ઘસાય છે, એ બધું ઘસાય અને વસ્તુ પડી જાય છે, પર્વતો અહીંયા મેદાન બને છે, એને ઘસારણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, પણ તો એને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. નક્કર ખડકો એનું કીધું પેલા, જે જ્યારે કોઈ વાવાઝોડું આવે છે, કોઈ પાણી બારમાસ હોય છે, તો અમુક ઓછા ખડકો હોય છે વહી જાય છે, નકર સારા ખડકો છે રહી જાય છે, એટલે કે વચ્ચે વચ્ચે જોવા મળે છે. એનો શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયા મેદાન ઘસારાથી નિર્માણ પામે છે, એટલે કે નિર્માણ બની જાય છે. ઘસારા દ્વારા બનેલ મેદાનોને પેનિંગ પ્લેન પણ કહે છે. બીજું નામ છે બરાબર છે પેનિંગ પ્લેન. જે પછી ત્રીજું છે નિક્ષેપણના મેદાનો. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. નદી છે, હિમનદી છે, પવન છે, વગેરે પરિબળો દ્વારા પથરાય છે. પછી મેદાન નો કોઈ ખાડો હોય છે, બરાબર છે, કોઈ ખાઈ હોય છે, પણ આ બધાને લીધે બધું અહીંયા કાપ ને બધું પડે છે. જ્યારે આખો ભરાઈ જાય છે ખાડો ને આખું મેદાન બને છે નિક્ષેપણથી, ત્યારબાદ સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી સમુદ્ર સરોવર એને કાપ લીધો છે એના દ્વારા ભરાથી મેદાનનું નિર્માણ થાય છે. તે નદીકૃત કે કાપના મેદાનો બને છે. નદીકૃત તો કાપના મેદાનો કે નિક્ષેપણના મેદાનો કહેવામાં આવે છે. ક્યાં ક્યાં જોવા મળે છે? ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવામહોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બને લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ દૃષ્ટાંત છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન બને છે. શું કે જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાપ લીધો, સરોવર નદી નહીં સરોવર એના કાપ મુક્ત થઈને શું કહે છે, સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. કશ્મીરની ખીણો છે ને ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. આ આખું મેદાન, હવે જે મેદાનનું મહત્વ જે આપણે ઉપયોગ આવે છે તે માનવ વસાહતો, જે આપણે પોતે લઈએ છીએ મેદાન કરી માનવ વસાહતો આપણે અને આપણે ટૂંકમાં સોસાયટી માનવ વસાહતો, વેપાર વાણિજ્યના સ્થાનો વેપાર કરી શકે છે, ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. ફળદ્રુપ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે ઉધાર્યું ગીરના ટોચ ઉપર મકાન બનાવીને રહીએ, બંગલો બનાવીને રહીએ, ના સપાટ મેદાન ત્યાં જ આપણે રહી શકીએ છીએ. મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી શરૂઆત થયા છે. સડક માર્ગ જોઈએ છે બસ ચાલે છે અને રેલમાં જે રેલ સ્ટેશન ચાલે છે, બાકી ઉચ્ચ નીચ ઓટ ઢોળા ઓટ કરો તો ત્યાં જરૂરી હતું નહીં, શક્ય હતું નહીં. એટલા માટે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ગીચ વસ્તી આપણે સુરત સિટી છે, બરાબર છે, અમદાવાદ છે, ભલે ગી આપણે રાજકોટ ગીચ નથી પણ ક્યાં છે મેદાન છે, આપણી સિટી બન્યું છે. મેદાન નહોતું તો સિટી બનાવત નહીં. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. આપણે જોઈએ છે ને કપાસનો પાક લઈએ છીએ, માંડવીનો પાક લઈએ છીએ, એરંડાનો પાક લઈએ છીએ. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જેમ કે આપણે જે કપડાં લઈએ છીએ રૂમાંથી તાપમાંથી બને છે, રૂ હોય ત્યારબાદ કાપડ બનાવવામાં આવે છે. આ રીતે કાચો માલ પૂરો પાડે છે, એમાંથી આપણે ટૂંકમાં માલને લઈ યંત્ર દ્વારા ઉપયોગ કરી અને વસ્તુ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે ઉપસાગર. સામાન્ય રીતે વ્યાખ્યા છે, સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ, મહાસાગર એટલે કે મોટું સાગર, મહા એટલે મોટું, એનો આંશિક થોડો એવો ભાગ ઉપસાગર અહીં એટલી જ વ્યાખ્યા છે. જે ભરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. જે ભરતેની જમીનથી કેવા વિશાળ મોટા સરોવર જેવો આકાર એટલે કે આકાર ધારણ કરે છે. ઉપસાગર વિશાળ અને નાના કદના હોઈ શકે છે. વિશાળ એટલે પોળો છે પણ કદ કેવું છે નાનું હોય છે. એનો ઉદાહરણ ભારતમાં બંગાળનો ઉપસાગર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પછી છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર, જળ કે પાણી એટલે પાણીનો વિસ્તાર એટલે પાણીનો જે એરિયો હોય તે ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. અખાત એટલે શું? જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણેય બાજુથી ઘેરાયેલો હોય તેને
અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત જે ભણવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આવેલો છે. ભૂશિર, ભૂશિર એટલે શું? ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે. કેવો? લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, પાણીના ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય, સંજ્ઞાને એમ પણ કહી શકાય છે. એનું ઉદાહરણ કન્યાકુમારી જે ભારતના કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકામાં આવેલું છે. ટાપુ, જે ભૂમિના ચારે બાજુથી જળ વિસ્તરથી ઘેરાયેલો તે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ભૂલકર્તાને અખાતમાં શું છે? ત્રણ બાજુથી ભૂમિભાગ પાણીથી ઘેરાયેલો એને અખાત કહે છે. ટાપુમાં ચારે બાજુથી પાણીથી એટલે કે જળ વિસ્તારથી ઘેરાયેલો તે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર એટલે કે સંકોધર, બેટ દ્વારા માટે છે પિરુટમ, નરા બેટ, પિરમ બેટ, શિયાળ બેટ વગેરે જોવા મળે છે. ખીણ, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, પર્વતોની હારમાળા વચ્ચે વચ્ચે જે ભાગ ખાડા જેવો પડે છે, પાણી હોય છે, ગંદકી હોય છે, કચરા હોય છે, ઝાડના પાન હોય છે, વચ્ચેનો ભાગ જેને ખીણ તરીકે ઓળખવામાં આવે છે. ગેડ પર્વત અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી નદીના ઘસરણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. કીધું ગેડ પર્વત હોય છે, ઉચ્ચ પ્રદેશ હોય છે, નદી હોય છે, આ બધા નિર્માણ વખતે ક્યાંક ખાડા પડી જાય છે, ક્યાંક તિરાડ પડી જાય છે, ક્યાંક ફાટ પડી જાય છે, આ વખતે જે રચના થઈ હોય છે ખીણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. સામુદ્ર ધ્વનિ, બે જળ વિસ્તારને જોડતી સાંકળી જળપટ્ટીને સામુદ્ર ધ્વનિ, બે જળ વિસ્તાર એટલે કે બે પાણીના ભાગને જોડતી સાંકળી જળપટ્ટી, જળ અને પાણી, પટ્ટી અને પાણીને પણ જોડતી સામુદ્ર ધ્વનિ કહે છે. ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પારંપરિક સામુદ્ર ધ્વનિ. બીજું સહયોગી ધ્વનિ, જે બે જળ વિસ્તારોને અલગ કરતું, જે જળ વિસ્તારને જોડતી, આ બે જળ વિસ્તારોને અલગ કરતું, બરાબર છે. સાંકળી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલું છે. ત્યાર પછી છે દ્વીપકલ્પ, ત્યાર પછી છે દ્વીપકલ્પ. જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન, ત્રણ બાજુ સમુદ્ર હોય છે અને એક બાજુ એટલે કે દ્વીપકલ્પ, ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે. ત્રણ બાજુ પાણીનો ભાગ હોય છે, એક બાજુ જમીનનો ભાગ હોય છે, તેને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત સૌરાષ્ટ્રમાં આવે છે. ત્યાર પહેલા આપણે જોઈએ સ્વાધ્યાય છે, બરાબર છે. એના પ્રશ્નનો ઉત્તર છે ખાલી જગ્યા છે, બરાબર છે. બધું જે છે લીથામાં આપેલું છે, એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, પ્રશ્ન ઉત્તર છે, કોઈ ટૂંકનો છે, એ બધું લીથામાં આપેલું છે. લીથામાંથી જોઈ અને હોમવર્ક આવે ત્યારે લખવાનું રહેશે. હોમવર્કમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવું. અહીંયા પાઠ 11 ભૂમિ સ્વરૂપો પાઠ 2 પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.